નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળો છો સાંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ, અને નવસારી લાઈવ ની ટીમ હાલ આવી પહોંચી છે પોસ્ટ ઓફિસ ની અંદર. જી હા, પોસ્ટ ઓફિસ નું મળું મથક એટલે કે રિલાયન્સ મોલ ની સામે માણેકલાલ રોડ ઉપર જે આપણી હેડ પોસ્ટ ઓફિસ છે ત્યાં અમે આવી પહોંચ્યા છીએ. અને આવવાનું કારણ કે અત્યારે ચાલી રહ્યો છે રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ. જી હા, એટલે કે રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ ની અંદર 9 તારીખ થી લઈને 13 તારીખ સુધી પોસ્ટ ઓફિસ દ્વારા વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવશે. તો હવે જીઆર વસી સાહેબ સાથે આપણે રૂબરૂ મુલાકાત કરીશું અને વાત કરીશું અને જાણીશું કે વર્લ્ડ સપ્તાહ દિવસ ચાલી રહ્યો છે કે કારણે અત્યારે વર્લ્ડ પોસ્ટલ ડે ગઈકાલે ગયો અને અત્યારે જે છે આખું વીક એક લોકો ઉજવણી કરવાના છે. તો ત્યારે પોસ્ટ ઓફિસ ની અંદર હાલ કેવી કેવી સ્કીમો ચાલી રહી છે, લોકોનો ઉત્સાહ કેવો છે? કારણ કે પહેલા એક જ માત્ર માધ્યમ હતું અને હતું ટપાલ માધ્યમ, પણ જેમ જેમ આપણે ડિજિટલ યુગ તરફ આગળ વધતા ગયા તેમ તેમ કોઈક જગ્યાએ પોસ્ટ કાર્ડ જે ખરા એ ભૂલાતા ગયા, અંતરદેશી પત્રો ભૂલાતા ગયા. તો હાલ તલણમાં શું વધારે ચાલી રહ્યું છે અને પોસ્ટ ઓફિસ આજે પણ કાર્યરત છે ને, લોકો ઉત્સાહભેર પોસ્ટ ઓફિસ ની અંદર આવે છે, એ પાછળના કારણો શું છે? નવસારી જિલ્લાની અંદર આવે છે, એનું સંચાલન આપ કેવી રીતે કરો છો? નવસારી ડિવિઝનમાં એક હેડ પોસ્ટ ઓફિસ એટલે કે નવસારી હેડ પોસ્ટ ઓફિસ, તે ઉપરાંત 38 સબ પોસ્ટ ઓફિસો છે અને 246 આપણી બ્રાન્ચ પોસ્ટ ઓફિસો છે કે જે રૂરલ અને ગામડાઓમાં એસ્ટાબ્લિશ થયેલી છે. તે અંતર્ગત પોસ્ટની તમામ સેવાઓ હાલમાં એચઓ, એસઓ અને બીઓ એટલે કે હેડ ઓફિસ, બ્રાન્ચ ઓફિસ અને સબ ઓફિસોમાં તમામ પ્રકારની સેવાઓ હાલમાં ડિજિટલાઇઝ થઈ ગઈ છે અને તમામ ટ્રાન્ઝેક્શનો ઇવન રૂરલ ક્ષેત્રે પણ, ગ્રામ્ય ક્ષેત્રે પણ RICT ડિવાઇસ થ્રુ અમે તમામ પ્રકારના અમારા સેવિંગ્સ બેંકના કાર્યો કરી રહ્યા છીએ. સાથે જે સેવિંગ્સ બેંકના કાર્યક્રમો, કારણ કે પોસ્ટ ઓફિસ અત્યારે વધારે પડતી જો ચાલતી હોય તો કદાચ બેંકના કારણે, રિકરિંગના કારણે કે એ હિસાબથી, અને સાથે જ હવે તો તમને પાસપોર્ટની પણ ઓથોરિટી મળી ગઈ છે, કારણ કે પાસપોર્ટ પણ નવસારીથી બની જાય છે જે પહેલા આપણે સુરત જવું પડતું હતું. તો અત્યારે સૌથી વધુ ભરણ કયા ડિપાર્ટમેન્ટની ઉપર હોય છે? જી, અત્યારે અમારા ઉપર સૌથી વધુ વર્કલોડ આમ જોવા જઈએ તો સેવિંગ્સ બેંક સ્કીમનો વધારે રહે છે. એનું કારણ એક છે કે પોસ્ટ ઓફિસની સેવિંગ્સ સ્કીમોના તમામ જે ઇન્ટરેસ્ટના રેટ છે તે બેંકોમાં, જે આપણી નેશનલાઇઝ બેંકો છે તેની કમ્પેરિઝનમાં ખૂબ જ સારા છે અને લોકોનો પોસ્ટ ઓફિસ પ્રત્યેનો લગાવ અને જોડાવ એટલો બધો છે કે જેને લઈને પોસ્ટ ઓફિસ પર કામનું ભરણ સેવિંગ્સ બેંકનું હાલના સંજોગોમાં વધી રહ્યું છે. તદુપરાંત અમારો પાર્સલ ડિપાર્ટમેન્ટ છે કે જે હાલમાં પાર્સલ ની સેવાઓ પોસ્ટ ઓફિસ જે આપી રહી છે તેમાં પણ અમારું ઘણું કાર્ય વધ્યું છે, કારણ કે પોસ્ટ કાર્ડ અને અંતરદેશીય જે પ્રમાણમાં ઘટી રહ્યા છે તેની સામે અમારું પાર્સલનું અને રજિસ્ટર સ્પીડ પોસ્ટનું વર્ક તેજ તેના ડબલ પ્રમાણમાં અત્યારે વધી રહ્યું છે. જી હા, કારણ કે ઘણા તહેવારો એવા છે, રક્ષાબંધનથી માંડી અને દિવાળી જેવા, કારણ કે ગ્રીટિંગ્સ અને રાખી દેશમાં નહીં પણ વિદેશમાં પણ પોસ્ટ દ્વારા જાય છે. તો અત્યારે પોસ્ટનું જે કામકાજ છે એ એક તરફ તો સારું દેખાઈ રહ્યું છે, પણ એક જમાનો હતો કે જેના પર ઘણા ગીતો પણ બન્યા હતા કે ડાકિયા ડાકલાયા, ડાકિયા ડાકલાયા. તો અત્યારે જે તમારા પોસ્ટમેનો અથવા તો પોસ્ટ વુમનો, કારણ કે અત્યારે તો કન્યાઓની પણ ભરતી ખૂબ કરાવી દેવામાં આવી છે, બહેનોની ભરતી ખૂબ થઈ ચૂકી છે, તો એ વિશે આપ શું જણાવો છો અને લોકોનો વ્યવહાર વર્તન કેવો રહે છે? પોસ્ટમેન વિશે હું એક વાત ચોક્કસ કહીશ કે અમારા જે પોસ્ટમેન છે કે જે મોટા સિટીઓમાં અને નાના ગામોમાં કે જેને ગ્રામીણ ડાક સેવક કહેવાય છે, તે લોકોનું માત્ર તે લોકો ચિઠ્ઠીઓ અને પરબીડિયા કે પાર્સલ ડિલિવરી કરવાનું કે વહેંચવાનું કાર્ય જ નથી કરતા,
પરંતુ તેઓ ઘરે ઘરે જઈને વૃદ્ધ લોકોને, સિનિયર સિટીઝન લોકોને, પેન્શનરોને ઘર બેઠા એ લોકોના પેન્શનની રકમ પૂરી પાડી રહ્યા છે કે જે અમારા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના માધ્યમથી અને એના એક ચેનલ રૂપે આ સેવાઓ પૂરી પાડી રહ્યા છે. તે ઉપરાંત અમારા પોસ્ટમેનો અને ગ્રામીણ ડાક સેવકો આધારમાં જે મોબાઈલ નંબરના સીડિંગ કરવાના હોય, ફીડિંગ કરવાના હોય, કરેક્ટ કરવાના હોય, તે તમામ પ્રકારની આધારની સેવાઓ પણ ઘર બેઠા ઉપલબ્ધ કરાવે છે. જી હા દર્શક મિત્રો, તો જે પ્રમાણે આપે નિહાળ્યું એ મુજબ કે હાલ માત્ર એક પોસ્ટકાર્ડ આપવા માટે નહીં પણ ઘણી બધી યોજનાઓ અત્યારે જે ખરી એ આપણો ભારતીય પોસ્ટ કરી રહ્યું છે, તો ચોક્કસથી તમે પણ એનો લાભ લેજો અને આ જ પ્રમાણે અવનવા સમાચારો માટે નિહાળતા રહો. નવસારી કેમેરા પર્સન યશ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ.